હાલમાં જે નવું કોવિડ વેરિયન્ટ ફાઇન્ડ થયું છે ધેટ ઇઝ ફ્રોમ સાઉથ આફ્રિકા અને એના કારણે બેલ્જિયમ હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ એન એન્ટ્રી બેન ફોર ટ્રાવેલર્સ ફ્રોમ સાઉથ આફ્રિકા. હેલો એવરીવન, હું લજા લકડાવાલા છું. આજે તમારી સામે ફરી હાજર છું ઓન ખબર છે બેલ્જિયમ વિથ સમ ન્યૂઝ એન્ડ અપડેટ્સ ફ્રોમ બેલ્જિયમ. બેલ્જિયમમાં જે હાલમાં સિચ્યુએશન છે, કોવિડની સિચ્યુએશન છે, એવું કહેવાય છે કે ઇટ ઇઝ એક્સપેક્ટેડ ટુ ગેટ ફોર્થ વેવ, બટ ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ બેસ્ટ મેઝર્સ લેવાની ટ્રાય કરે છે ગવર્મેન્ટ ટુ સ્ટોપ ધ ફોર્થ વેવ ઇન બેલ્જિયમ. એવું કહેવાય છે કે અપ્રોક્સિમેટલી એવરી ડે 16,000 ની આસપાસ ન્યૂ કેસીસ આવી રહ્યા છે. આઈસીયુમાં લોકો વધી રહ્યા છે એન્ડ મેની ઓફ ધેમ આર વેક્સિનેટેડ ઓલ્સો, કમ્પ્લીટલી વેક્સિનેટેડ. એન્ડ ધીસ ઇઝ ઓલ હેપનિંગ, આ બધી વસ્તુ થઈ રહી છે બીકોઝ ઓફ ઇટ ઇઝ બીન સેડ કે એવું કહેવાય છે કે ડેલ્ટા વેરિયન્ટના લીધે ધીસ ઇઝ હેપનિંગ. સો વોટ આર ધ મેઝર્સ જે લેવામાં આવ્યા છે ગવર્મેન્ટ તરફથી, વોટ આર ધોઝ મેઝર્સ એન્ડ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન, ફોર હાઉ લોંગ ધ મેઝર્સ આર ગોઈંગ ટુ બી, એ આજે તમારી સામે હું લઈને આવી છું. અહીંના જે પ્રાઇમ મિનિસ્ટર છે એલેક્ઝાન્ડર ધ ક્રૂ, એમને કહ્યું છે એમના હિસાબે, ઓફકોર્સ એમના હિસાબે નહીં બટ એકચ્યુઅલી અત્યારે જે સિચ્યુએશન છે કોવિડની, ઇટ ઇઝ વેરી વેરી સિરિયસ. અને અગર જો પ્રોપર મેઝર્સ નહીં લેવામાં આવે તો એવું કહેવાય છે કે ધેર કુડ બી અ ફોર્થ વેવ. સો ટુ સેવ ક્રિસમસ એ લોકોએ અમુક સ્ટ્રિક્ટ મેઝર્સ લીધા છે. એન્ડ વોટ આર ધોઝ સ્ટ્રિક્ટ મેઝર્સ? બટ સ્ટીલ ગવર્મેન્ટ ઇઝ સેઇંગ, આપણા લાઈક ધ પ્રાઇમ મિનિસ્ટર ધ એલેક્ઝાન્ડર ધ ક્રૂ ઓફ બેલ્જિયમ, હી ઇઝ સેઇંગ દેટ વેક્સિનેશન રેટ જે બેલ્જિયમનું છે એ વન ઓફ ધ હાઈએસ્ટમાં આવે છે. દેટ ઇઝ અ ગુડ પાર્ટ, બટ સ્ટીલ ધીસ હોસ્પિટલ્સ એન્ડ એવરીથિંગ ઇઝ ઇન અ વેરી બેડ સિચ્યુએશન રાઈટ નાવ. મેડિકલમાં જે લોકો છે દે આર ઇન વેરી બેડ સિચ્યુએશન, દે આર સ્ટ્રગલિંગ, યુ કેન સે કે એ લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે હાલમાં. સો ટુ રિડ્યુસ દેટ, મે બી એવું કહેવાય છે કે કદાચ ઓછું થઈ શકે, ફોર્થ વેવ સ્ટોપ કરી શકાય, એવું કન્સિડર કરીને મેઝર્સ લેવામાં આવ્યા છે. એન્ડ ધોઝ મેઝર્સ વિલ બી અપ્લાઇડ ફ્રોમ સેટરડે, દેટ વિલ બી ઇન ઇમ્પ્લિમેન્ટ ફ્રોમ સેટરડે. And it will be staying for 3 weeks till 15th of December. What are those measures? First, તો એવું કહેવામાં આવ્યું છે કે જે માસ્ક છે જેની એજ હતી જે 12 યર્સથી પહેરવાનું હતું, બટ હવે 10 યર્સથી એ મેન્ડેટરી, જ્યાં જ્યાં પહેરવાનું છે માસ્ક મેન્ડેટરી પહેરવાનું છે એ બધી જગ્યા પર. ફ્રોમ ધ એજ ઓફ 10 ઇટ ઇઝ બીન સેટ કે પહેરવામાં આવશે, ઇટ ઇઝ કમ્પલસરી, ઇટ ઇઝ મેન્ડેટરી જ્યાં જ્યાં પહેરવાનું છે. ઓલ્સો ફ્રોમ ધ એજ ઓફ 10 દે હેવ ટુ વેર. વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કે નાઇટ ક્લબ્સ, ડિસ્કોઝ, ડાન્સ હોલ્સ જે 8 મંથ સુધી બંધ હતા, એના પછી એ ઓપન કરવામાં આવ્યા હતા, એ પાછા બંધ કરવામાં આવે છે. નાઇટ ક્લબ્સ, ડિસ્કોઝ, ડાન્સ હોલ્સ, ઓલ ઓફ દેટ ફોર 3 વીક્સ એ પાછા બંધ કરી દેવામાં આવશે. એન્ડ ઇટ ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ સેટરડે, દેટ ઇઝ ફ્રોમ ટુમોરો. ઓલ્સો ફ્રોમ ટુમોરો જે ઓર્ગેનાઇઝડ પાર્ટીઝ, પ્રાઇવેટ પાર્ટીઝ જે છે, જે ઓર્ગેનાઇઝ પ્રાઇવેટ પાર્ટીઝ વિલ નોટ બી અલાઉડ ટુ ઓર્ગેનાઇઝ. ઓલ્સો લોકોને તમે, વેન યુ વોન્ટ ટુ ઇન્વાઇટ પીપલ એટ હોમ, તમે લોકોને ઘરે બોલાવી શકશો, બટ કેટલા નંબર બોલાવવા જોઈએ, કેટલા લોકોને બોલાવવા જોઈએ, ઇટ ઇઝ ઓલ ડિપેન્ડ ઓન યુ. એન્ડ ઇટ ઇઝ બીન સેટ ધેટ ઇટ ઇઝ બેટર કે તમે લિમિટેશન્સ રાખો, અને ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે લોકોને ઘરે નહીં પણ બહાર જ મળો. યુ મીટ ધેમ આઉટસાઇડ ઇન આઉટડોર એરિયા વિચ ઇઝ મચ મોર સેફર ફોર એવરી વન. Though you can still invite people at home, તમે લોકોને ઘરે બોલાવી શકો છો, weddings થઈ શકે છે, funerals થઈ શકે છે, only and only if there are professional caterers, એ ત્યાં હશે તો જ થઈ શકશે. Then also hospitality sector, very important hospitality sector hai. હોસ્પિટાલિટી સેક્ટરમાં જેટલા પણ આવે છે, રેસ્ટોરન્ટ આવે છે, કેફેટેરિયાઝ આવે છે, દે જસ્ટ હેવ ટુ કીપ ધેમ સેલ્સ ઓપન ટિલ નાઇટ 11, 11 વાગ્યા સુધીના જ ઓપન રાખવામાં આવશે. એના પછી દે હેવ ટુ ક્લોઝ.
એન્ડ એવું કહેવામાં આવ્યું છે કે જે જે ક્લોઝ કરવું પડશે એ લોકોને ગવર્મેન્ટ હેલ્પ કરશે. ધીસ ઇઝ ફોર 3 વીક્સ. ધીસ ઇઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ ફોર ટિલ 15th of December. 15th of December, there will be again one meeting and then they will see what is the situation. પણ હાલમાં જે rules છે એ આ છે. Also, restaurants કે cafeteria કસે પણ અગર તમે જઈ રહ્યા છો, then you cannot sit on one table more than 6 people. એક ટેબલ પર 6 લોકોથી વધારે તમે બેસવાનું અલાઉડ નથી. Also, if you have a bigger family, then it's a different story. પણ તમે જઈ રહ્યા છો તો ખાલી 6 લોકોને જ બેસવાનું અલાઉડ છે. સ્પોર્ટ્સ કોમ્પિટિશન્સ એન્ડ ટ્રેનિંગ સેશન્સ એ બધું હજી અલાઉડ છે ઇન્ડોર એરિયામાં, બટ વિધાઉટ એની ઓડિયન્સ. ઇફ ઇટ ઇઝ હેપનિંગ આઉટડોર્સ, એ આઉટડોરમાં થઈ રહ્યું છે તો ઓડિયન્સ અલાઉડ છે. મંડેથી ઇન્ડોર એક્ટિવિટીઝ, મંડેથી અગર કોઈ પણ ઇન્ડોર એક્ટિવિટીઝ થવી જોઈશે તો એ ખાલી એવી હશે જેમાં લોકો બેસીને જોઈ શકે છે. ઓનલી એન્ડ ઓનલી સચ એક્ટિવિટી વિલ હેપન ફ્રોમ મંડે. એન્ડ ધેટ ટુ, જે આગળનો રૂલ હતો દેટ યુ હેવ ટુ વેર ધ માસ્ક, એ તમારે માસ્ક પહેરવું પડશે. બેલ્જિયમમાં અત્યારે એવું ઓપન વોક ઇન ફોર ટેસ્ટિંગ એ સેન્ટર્સ વધારે ઓપન કરવામાં આવશે બીકોઝ દે વોન્ટ ટુ રિડ્યુસ ધ બર્ડન ફ્રોમ જનરલ પ્રેક્ટિશનર્સ. એટલે તમે ત્યાં ફ્રી જઈને ત્યાં તમે ટેસ્ટ કરાવી શકો છો. એવા ઘણા બધા સેન્ટર્સ ઓપન કરવામાં આવશે બેલ્જિયમમાં. ઓલ્સો બુસ્ટર શોટ્સ, જે થર્ડ શોટ લેવાનું કહે છે અહીં કે બુસ્ટર શોટ, એ પણ વધારે ને વધારે એડમિનિસ્ટ્રેટ કરવામાં આવશે અને એ પણ વધારે ને વધારે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. એન્ડ ધેન પીપલ આર બીન સેડ કે દે આર બીન આસ્ક ટુ ટેક ધ બુસ્ટર શોટ્સ. ધેન ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે બેલ્જિયમ હેઝ બેન્ડ ટ્રાવેલર્સ ફ્રોમ સાઉથ આફ્રિકા. Why? Because of the new COVID variant. હાલ માં જે નવું કોવિડ વેરિયન્ટ ફાઇન્ડ થયું છે, ધેટ ઇઝ ફ્રોમ સાઉથ આફ્રિકા, અને એના કારણે બેલ્જિયમ હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ એન એન્ટ્રી બેન ફોર ટ્રાવેલર્સ ફ્રોમ સાઉથ આફ્રિકા. ઓલ્સો જસ્ટ બિફોર સમ ટાઈમ એવું ન્યૂઝ કન્ફર્મેશન આવ્યા છે કે ભાઈ, ઇટ ઇઝ બીન સેડ બાય ધ હેલ્થ મિનિસ્ટર દેટ ધ ન્યુ વેરિયન્ટ જે ફાઇન થયું છે યુરોપમાં, એનો સૌથી ફર્સ્ટ કેસ બેલ્જિયમમાં કન્ફર્મ થવામાં આવ્યો છે. એન્ડ ઇટ હેઝ બીન ફાઉન્ડ ઇન બેલ્જિયમ, ઇટ હેઝ બીન કન્ફર્મ બાય ધ હેલ્થ મિનિસ્ટર ઓફ બેલ્જિયમ ઓફ ધીસ ન્યુ કોવિડ વેરિયન્ટ, અને એનો કેસ બેલ્જિયમમાં કન્ફર્મ થવામાં આવ્યો છે. યુરોપમાં દેટ ઇઝ ધ ફર્સ્ટ કેસ ઇન બેલ્જિયમ. So these are the news, these are the measures જે બેલ્જિયમમાં હાલમાં લેવામાં આવ્યા છે ટુ સ્ટોપ ધ ફોર્થ વેવ. હોપફુલી દેટ હેપન્સ અને હોપફુલી લોકો મેઝર્સ ઇમ્પ્લિમેન્ટ કરે એન્ડ દે અપ્લાય ધીસ એન્ડ ધેન દે ફોલો ધીસ મેઝર્સ હોપફુલી. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો બીન સેડ કે તમને અગર એવું લાગે છે, ટ્રાય ટુ ગેટ યોર સેલ્ફ ટેસ્ટેડ. જાતે પણ તમે ટેસ્ટ કરી શકો છો. ધ ટેસ્ટ કિટ ઇઝ અવેલેબલ ઇન ફાર્મસીઝ. યુ કેન કોલ યોર ડોક્ટર એન્ડ આસ્ક ધેમ ટુ ગેટ યુ ટેસ્ટેડ. સો એન્ડ ઇટ ઇઝ બીન સેડ કે જેટલા ઓછા લોકોને તમે મળો દેટ ઇઝ બેટર. લિમિટ યોર કોન્ટેક્ટ વિથ અધર પીપલ ઓર ટ્રાય ટુ મીટ એવરી વન આઉટસાઇડ એન્ડ નોટ એટ હોમ, ઇટ ઇઝ બીન સેડ. સો આ હતા આજના મેઝર્સ, આ હતા જે મેઝર્સ બેલ્જિયમ ગવર્મેન્ટે હાલમાં લીધા છે for coming 3 weeks. Thank you very much for watching me on Khabar Che Belgium, and I'm tumhari samne fari thi aavis on Khabar Che Belgium. Thank you.